ગીર સોમનાથના ગુજરાત સરકારની અગિયારમી ચિંતન શિબિરના બીજા દિવસમાં સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રીએ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હર્ષ સંઘવી સહિત તમામ મંત્રીઓએ હાજરી આપી આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાના કામોને લઈને અધિકારીઓને ટકોર કરી મુખ્યમંત્રીએ કહ્યું કે તમારા કામકાજની પદ્ધતિમાં બદલાવ કરો તમારી પાસે કામ લઈને આવતા લોકો સાથે યોગ્ય વર્તન કરવા અધિકારીઓને તેઓએ જણાવ્યું છે પ્રજાજનોને ને લોકોને કોઈ તકલીફ ન પડે દુવિધા ન પડે અને સાથે જ અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકાપણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કામ કરવા તેઓએ જણાવ્યું છે સોમનાથ ખાતે આજે અગિયારમી ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને બીજા દિવસની સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હું મારી પાછળના કેટલાક દ્રશ્યો છે તે બતાવીશ કારણ કે આ જે દ્રશ્યો છે તે ઊંટ સવારીના છે અને આ ઊંટ સવારી છે તેમને હાલ આ જે ચિંતન શિબિર છે અરબી સમુદ્ર કિનારે આ જે સોમનાથ નજીક આવેલો જે વોકવે છે ત્યાં આગળ આ ઊંટો છે અગિયાર ઊંટો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ઊંટો પર અરબી સમુદ્રના કિનારે ગુજરાતના જે મંત્રીઓ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મંત્રીઓ છે તેઓ આ ઊંટ સવારી કરશે અને અરબી સમુદ્રના કિનારે ઊંટ સવારીની જે મજા છે તે માણશે જોઈ શકાય છે જે પ્રમાણે આ ઊંટો છે તેમને હાલ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંથી આ જે અરબી સમુદ્ર છે અને વોકવેનો જે મુખ્ય રોડ કહેવાય છે તે રસ્તા ઉપરથી ઊંટોને હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અરબી સમુદ્રના કિનારે આ જે ઊંટો છે તેમના ઉપર જે ગુજરાત સરકારના જે કેટલાક મંત્રીઓ છે તેઓ ઊંટ સવારી છે તેમનો લાભ ઉઠાવશે અને સમુદ્ર કિનારે જે પોતે એક સુંદર આબોહવા છે તેમની મજા પણ માણશે ગીર સોમનાથની ચિંતન શિબિરનો બીજો દિવસ છે મંત્રીઓ ઊંટ અને ઘોડે મજા માણ છે સમાચારોમાં આગળ તો અન્ય સમાચાર ખેડાથી પણ આવી રહ્યા છે કડિયા સાંસી ગેંગની ત્રણ મહિલા ચોર ઝડપાઈ હોવાની માહિતી છે બેંકની બહાર ચોરીની ઘટનાને અંજામ આપવા આવવા સમય આ મહિલાઓ દબુચાઈ ગઈ મધ્યપ્રદેશની કડિયા સાંસી ગેંગની ત્રણ મહિલા ચોર કપડમંચમાં ચોરી કરવા માટે પહોંચી હતી પોલીસે શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે દેશના છ રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી આ મહિલા અત્યાર સુધી આ મહિલાઓ સામે થી વધુ ગુનાઓને અંજામ આપ્યા હોવાની વિગત છે આ ગેંગ કોઈ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા વ્યક્તિ પર વોચ રાખી રસ્તામાં મોકો મળતા જ આ લૂંટની ઘટનાને અંજામ આપતી હતી આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે સમગ્ર ભારતભરમાં બેંકની રેકી તેમજ અંદર નાના બાળકો દ્વારા ચોરી કરવામાં જે નામ એટલે રેકી કરી હતી અને એક જીઆઈડી જવાનની જાણ થતા પોલીસને કહે છે અને પોલીસ દ્વારા આ ત્રણ મહિલાઓની પૂછપરછ કરવામાં આવે છે આ વિડીયોમાં દેખાતી ત્રણ મહિલાઓ ચહેરા પરથી તો સામાન્ય લાગે છે પરંતુ આ મહિલાઓ બેંકને ની રેકી કરી અને તેમાંથી ચોરીને અંજામ આપતું હોય છે ખેડા પોલીસના કપરણ પોલીસ દ્વારા આ ત્રણ મહિલાને અટકાયત કરી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મહિલાઓ બેંકની રેકીને ચોરી કરવાનો અંજામ આપતી હતી તેમની વધુ પૂછપરછ કરતા તેમની વિરુદ્ધ પચીસથી વધુ ગુના નોંધાયો સામે આવ્યું છે અને આ મહિલાઓને ધરપકડ અત્યારે ખેડા કપરણ પોલીસે કરી હતી ત્યારબાદ તેઓને વધુ પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રમાં છેલ્લે ગુનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું અત્યારે ખેડા પોલીસ દ્વારા મહિલાઓને અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને સોંપવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ખેડા સુરતની નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરીની ઘટના સામે આવી અલગ અલગ વિભાગમાંથી છેલ્લા પંદર દિવસ દરમિયાન પાણીના કુલ પચાસ જેટલા નળની ચોરી થઈ નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા ચાલતો રહેશે સિવિલ દ્વારા હાલ તો નવા નળો નાખવાની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે સિવિલના વિવિધ સેન્ટરોમાં ઓપીડીમાં વોર્ડમાં સહિત અનેક વિભાગોમાં ચોરીની આ ઘટના સામે આવે છે નળની ચોરી કરનારા શખ્સો હજી સુધી પકડાયા નથી નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં અજીબો ગરીબ ચોરી થઈ નળની ચોરી થઈ અલગ અલગ વિભાગમાં પાણીના કુલ પચાસ જેટલા નળની ચોરી થઈ છે પંદર દિવસથી આ પ્રકારની ઘટના અહીંયા સામે આવી રહી છે બ્રેક છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ ગયો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે રામપુરી અને હરિપુરા વિસ્તારમાં એકસો પચાસ હેક્ટર થી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જે ઢાળિયા કેનાલ છે તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ વર્ષથી આ સમસ્યા છે નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી છે પણ કોન્ટ્રાક્ટરોની મનમાની છે ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે ખેડૂતો તંત્ર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા એ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઈનોને તોડી નાખવામાં આવશે આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી શહેરમાં એક વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણમાં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં એક વર્ષ પહેલા નળ સે યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેનું એક વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને બારાવાર મુશ્કેલી વેઠવી પડે છે રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આ કામ કરી રહ્યા છે એક વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ તેતાલીસ ગામો નો સમાવેશ કર્યો બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે જેને લઈને ગ્રામજનો દ્વારા ટીએસપી આહવા ડાંગને અરજી કરવામાં આવી પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ ગોટિયામાળ ગ્રુપ પંચાયતમાં આવે છે અને જેમાં પાંચ ગામનો સમાવેશ છે

સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા કેવાયસીની સમસ્યા ને લઈને અનોખો વિરોધ નોંધાયો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અને ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરવામાં આવી અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પ કરવામાં આવ્યો હતો કેમ્પ યોજી દસ લોકોને તેઓ લઈ ગયા હતા હોસ્પિટલ હોસ્પિટલ લઈ ગઈ તમામ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાની વિગત છે એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં બે લોકોના મોત થયા હોવાની પણ હવે વિગતો સામે આવી રહી છે અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે સંજય હવે આ

હાલ હું આપને દ્રશ્ય બતાવીશ કે અમદાવાદના પિરાણા ગામના લોકો જે છે દસ લોકોના જે છે કેમ્પ એક અહીંયા પીરાણા ગામમાં એક વાર સગાઉ કર્યો હતો ને દસ લોકોને તેઓ કેમ્પ કરી અને તેઓને લઈ ગયા હતા ત્યાં હોસ્પિટલ સારવાર માટે બચુભાઈ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું બચુભાઈ તમારું પણ સ્ટેન્ટ મૂકી ઓપરેશન કરવામાં આવ્યું હતું શું તકલીફ હતી અને એ લોકો અહીંયા આવ્યા હતા કેમ્પ કરવા શું કમર લઈને હતું

આ વિનોદભાઈ પણ જે હેતુ આપણી સાથે વિનોદભાઈ આ દ્રશ્ય જે ફાઇલ જે છે અને ફાઇલમાં તેઓને જે અહીંયા બ્લોકેજ બતાવી અને એમને એમને પણ કમરનો દુખાવો હતો અને બ્લોકેજ બતાવી અને ઓપરેશન કરી દેવા વિનોદભાઈ શું કહેશો હા કમરનો દુખાવો હતો ભાઈ આગલા દિવસે આવ્યા બીજા દાળ ગાડીમાં લઈ ગયા અમને અને તો સ્ટેન્ડ મૂકી દીધું

અને પછી છે ને મશીન પેલું લઈ ગયા તપાસ કરીને કે મેકી દીધું અને એક એકદમ પછી ત્રીજે દર રજા લીધી પી દીધી એવી રીતે ખ્યા જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઓપરેશન કરવામાં આવ્યા હેતવી એક જયંતિભાઈનું અહીંયા ઓપરેશન બાદ મોત થયું હતું જયંતિભાઈ ઠાકોરનું અને તેમના ભત્રીજા જે છે મણિભાઈ તેઓ આપણી સાથે છે જયંતિભાઈને શું તકલીફ હતી અને લોકો લઈ ગયા હતા અને પછી ઓપરેશન ભાઈ એ તો મને ખ્યાલ નહીં પણ જયંતિભાઈ સવારે આ લોકોની સાથે દવાખાને ગયા અને પછી બપોરે ફોન આવ્યો કે એ ઓફ થઈ ગયા કે અટકાય અહીંયા કેમ્પમાં ક્યારે આવ્યા બીજી તકલીફ હતી પરંતુ તમામ લોકોને અહીંયાથી હોસ્પિટલ લઈ ગયા હતા બે લોકોના મોત થયા હતા જ્યારે આ દસ કેમ્પ દસ લોકોને જે છે કેમ્પમાં લઈ ગયા હતા ત્યારે એક હોસ્પિટલમાં વ્યક્તિ જે છે દર્દી એક્સપાયર થઈ ગયો હતો જ્યારે એક ગામમાં જે છે તે એક્સપાયર થઈ ગયા હતા એટલે જે દસ લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને તેમાં બે લોકોના મોત થયાનો આક્ષેપ અત્યારે અહીંયા ગામ લોકો કરી રહ્યા છે દર્દીઓ કરી રહ્યા છે અને આ જ પ્રકારે અલગ અલગ જે ગામોમાં જઈ અને આ ખ્યાતિ હોસ્પિટલે ઓપરેશન કર્યા હતા અને હવે એક પછી એક જે છે તે આ કૌભાંડ જે છે તે સામે આવી રહ્યા છે જી બિલકુલ સંજય આભાર માહિતી બદલ અમદાવાદના પીરણા ગામથી આ દ્રશ્યો સામે આવ્યા અને જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે કશું જ કીધા વગર હોસ્પિટલ લઈ ગયા અને તેને કરી નાખ્યા તમામ દર્દીઓને